નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રિયનલ, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. પાલનપુરમાં લડબી નદી પર થયેલ દબાણોને દૂર કરવા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠામાં પાણીનો કંકળાટ. બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન ઉકેલવા જિલ્લા કલેક્ટરે બનાવ્યો એક્શન પ્લાન. બનાસકાંઠા જિલ્લામાં ઝાડીપેટા આરોગ્ય કેન્દ્ર બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા આરોગ્ય વિભાગે આપ્યા તપાસના આદેશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાંથી પસાર થતી લડબી નદી પર દબાણો દૂર કરવા બાબતે આજરોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં લડબી નદી પર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. નગરપાલિકા અધિનિયમ 1976 મુજબ નદીના વહેણ વરસાદી પાણીના નિકાલ તટ અને પટમાં પાણીના નિકાલને અવરોધ થાય નહીં અને તેના માટે કોઈપણ પ્રકારનું પુરાણ કે બાંધકામ કરવા માટે સ્થાનિક સત્તામંડળની મંજૂરી આપી શકાતી નથી. નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટની ગાઈડલાઈન પણ તે મુજબ છે. છતાં પણ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના આબુ હાઈવે પર એક ખાનગી જમીન માલિક દ્વારા લડબી નદી ઉપર બાંધકામ કરાઈ રહ્યું છે. નિયમોને નેવી મૂકીને આપ બાંધકામ ચાલી રહ્યું છે. આ બિલ્ડર દ્વારા લડબી નદીના પટમાં પુરાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ નગરપાલિકાના કોઈપણ અધિકારી ઘટનાસ્થળે પહોંચતા નથી. તે ઉપરાંત 22 સોસાયટીઓને ચોમાસામાં પાણી અવરોધના લઈને હાઈકોર્ટમાં PIL દાખલ કરેલ છે. અપીલ દાખલ થયેલ હોવા છતાં પણ નિયમોને નેવે મૂકીને પાલનપુરના કેટલાક બિલ્ડરો દ્વારા કાયદાને ખિસ્સામાં લઈને લડબી નદી ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામની જાણ પાલનપુરના નગરપાલિકા અને સત્તાધીશોને છે. છતાં પણ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ બિલ્ડરો સામે કોઈપણ પગલાં ન ભરતા સોસાયટીના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો અને ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપી. લડબી નદીના માટે સરકારશ્રી અને DLR ઓફિસ પાલનપુરના અંદર જે રેકોર્ડ છે એમ જ્યાં 15 મીટરની લડબી નદીનું વહેણ બતાવવામાં આવે છે. સદર બાબતે એમને ઓથોરાઇઝ રીતે એને ગણવામાં આવેલું છે. આ બાબતના અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, હાઈકોર્ટના અંદર એના ઇન્વોલ્વ કરવામાં આવે છે. એ જ જોવા જતાં 15 મીટર તટ અને પટ રાખવો જોઈએ એની જગ્યાએ નગરપાલિકાએ કયા આધારે કયા બેઝ ઉપર પરમિશન આપી અને નદર તટ અને પટ અને જે ઓથોરાઇઝ જે 15 મીટર જે DLR ઓફિસે બતાવેલું છે એના ઉપર દબાણ કરીને એના ઉપર બાંધકામની મંજૂરી આપવામાં આવેલી છે. આ વખતે ભૂતકાળમાં પણ અમારી સોસાયટીઓએ 2 વખત અમે ડૂબમાં ગયેલા અને એના કારણે કેશ ડોલ પણ ચૂકવવામાં આવેલી. 6-7 કરોડ રૂપિયાની સરકારને મોટું નુકસાન થયેલું છે. હવે અમારે પ્રશ્ન એ જ થાય છે કે અમારા રહેવાસો 2000 માણસો જે છે, 2000 ઉપરના અને 500 ઉપરના મકાન સોસાયટીઓમાં છે, બધા ડૂબમાં જાય છે. આ બાબતમાં વારંવાર જો નદીને ખુલ્લી નહીં કરવામાં આવે અને નદીના પટનું બાંધકામ રોકવામાં નહીં આવે તો આના માટે અમારે જલદમાં જલદ કાર્યક્રમ આપવો પડશે. આ સદર બાબતનું અમે ધ્યાન કલેક્ટર સાહેબને પણ ધ્યાનમાં હોય ફરીથી અમે કલેક્ટર સાહેબને વિદિત કરી અને એમનું ધ્યાન દોરીએ છીએ. આ સમગ્ર બાબત મીડિયા દ્વારા, આપના દ્વારા, એના અંદર તનુ મોટર, ધરતી રિસોર્ટ એ ટીલ ડેટ સુધી એ લોકોનું બાંધકામ તોડવામાં નથી આવ્યું અને ખુલ્લું કરવામાં આવેલ નથી અને દબાણ કરેલ છે. હા, અને અત્યારેની ઘડીએ તની મોટરની બાજુના અંદર કયા આધારે કોણે આપેલું છે એ રીતે બાંધકામ ચાલુ કરવામાં આવેલું છે અને નદીનો 15 મીટરનો જે પટ કહેવાય એને પણ બંધ કરી અને રોકવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તો આ બાબતમાં આપના દ્વારા ગુજરાત સરકારને અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાનો આદર નથી થતો ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ. બાંધકામ સાથેના મિનિસ્ટરને પણ અમે વિનંતી કરીએ છીએ. અહીંના લોકલ જે ઓથોરાઇઝ પર્સન છે એમને પણ કરીએ છીએ. નગરપાલિકાના પ્રમુખ ને રૂબરૂ મુલાકાત કરી પણ અમે આ એમનું ધ્યાન દોર્યું છે. એમને ચીફ ઓફિસર જોશી સાહેબને પણ ધ્યાન દોરીને કહેવામાં આવેલું છે કે આ બાબતના તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન માટે જે તે વ્યક્તિઓ જુમેદાર રહેશે એના માટે અમે આપને જુમેદાર ગણીશું. અમારી સુખાકારી અને અમારી માટે મોટું નુકસાન ન થાય અને અમે સુખ શાંતિથી જીવી શકીએ એટલા માટે આપના દ્વારા સરકારને અમને વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ચાલ ચાણકપુરી સોસાયટીને અડીને ચાલતી લડવી નદી જેમાં
ઘણી વાર પૂર આવીને પાણી ભરાઈ અને અમારી સોસાયટી પૂરેપૂરી ડૂબી ડૂબમાં ગયેલી અને એ ફરી પાછી ડૂબમાં જાય એવી પરિસ્થિતિ છે. આજ અત્યારે પણ લડવી નદીમાં બાંધકામ બિનપરવાનગીએ બાંધકામ ચાલી રહ્યું છે. તેને સરકાર તેને બંધ કરવા માટે સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વારંવાર અમે અને આ માટે તો અમે હાઈકોર્ટમાં પણ ગયેલા છીએ અને તાત્કાલિક આ બાંધકામ રોકાવવામાં આવે અને નદીનો પટ છે તટ અને પટ બે ખુલ્લો કરાવવામાં આવે એવી મારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તંગીને લઈને ગ્રામજનો પાણી માટે તરસ્યા છે. આ વર્ષે ચોમાસું નિષ્ફળ નીવડતા આ સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તંગીને લઈને ગ્રામજનો પાણી માટે તરસી રહ્યા છે. આ વર્ષે ચોમાસું નિષ્ફળ નીવડતા આ સમસ્યા ઊભી થઈ છે અને કૂવા, બોર અને હેન્ડપંપમાં પાણીના તળો ઊંડા જતા રહ્યા છે. ડુંગર વિસ્તારોમાં આવેલા ગામોમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે, જ્યારે બીજી બાજુ પાણી પુરવઠા દ્વારા બનાવેલ હેન્ડપંપો પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે. જ્યારે અમીરગઢ તાલુકાના અમુક ગામોમાં પાણીના ટેન્કરો શરૂ કરાયા છે, જ્યારે ઊંડાણવાળા ગામો સુધી તો પાણી પહોંચ્યા કે નહીં ટેન્કરો. અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે લોકો આજે પણ વલખા મારી રહ્યા છે. જ્યારે માનપુરિયા ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં 400 જેટલા વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામની અંદર આશરે 5-6 જેટલા હેન્ડપંપો આવેલા છે, પણ એક પણ હેન્ડપંપમાં પાણી આવતું નથી. હેન્ડપંપોમાં શોભાના ગાંઠિયા સમાન બની બેઠા છે. જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતના બોરમાં પણ નહિવત પાણી હોવાથી આ વિસ્તારના લોકો 2-2 કિલોમીટર સુધી દૂર જઈને પાણી લાવે છે. આ વિસ્તારના લોકો પણ સરકાર જોડે આશા લઈને બેઠા છે કે અમને પણ પાણી આપો. આ વિસ્તારની અંદર છેલ્લા એક માસથી પાણીની તંગી ઊભી થઈ છે. સરકાર દ્વારા આ સમસ્યાનું નિવારણ આવે તે આ વિસ્તારની પ્રજા માટે ખૂબ જ જરૂરી છે. છેલ્લા એક મહિનાથી આ ગામની અંદર પાણીની તકલીફ છે. પશુ પક્ષીઓ અને ગ્રામજનો પણ પાણી માટે તરસી રહ્યા છે. બીજી બાજુ સરપંચની રજૂઆત કરવા છતાં ગામની અંદર 5 જેટલા ખરાબ પડેલા હેન્ડપંપોને રિપેર કરવાની જાણ કરવા છતાં કોઈ પ્રકારની વાતની ગંભીરતા લીધી નથી. વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા આ સાલ ચોમાસાનું જે સત્ર છે એ ખૂબ નબળું રહ્યું છે, જેના કારણે પાણીના તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે અને એના હિસાબથી પાણીની સમસ્યાઓ ઉદ્ભવી છે. આ પાણીની સમસ્યા બાબતે તાલુકા કક્ષાએ, પાણી પુરવઠા કક્ષાએ જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આનું યોગ્ય નિવારણ લાવવામાં આવશે. પાણી બાપરી કોઈ નથી. પાણી વાળા તરસી મરી જાય. એક બોલી ચરું ચરું આવે, બોલી દાડા વાળે પાણી વાળા મારા ઘરે બે હાથ ગામમાં નથી આવતો. હેડો ભરવા આવડો. એક મહિનાથી આ ગામની અંદર પાણીની તકલીફ પડે છે. માણસો અવાર જવરમાં આજુબાજુથી પાણી પણ મળતું નથી. ગામની અંદર 5-6 પંપ છે, એના કોઈ પંપને કોઈ હજી સર્વિસ કરી નથી. બરાબર, અમે સરપંચને 2-3 વાર જાણ આપી, સરપંચ કોઈ આ પંપની હજી કોઈ રિક્વેસ્ટ લીધી નથી. તલાટીને પણ જાણ કરી છે. છેલ્લા 4-5 પંપ છે આ ગામની અંદર, પાણીની બહુ તકલીફ પડે છે. તો જટ મામલતદાર દ્વારા કોઈ બી સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરે આ ગામની અંદર. બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાઓમાં અછતની પરિસ્થિતિ છે. એના સિવાય પણ પીવાના પાણીની સમસ્યાઓ ધ્યાને લઈને આખા જિલ્લા માટે, સમગ્ર જિલ્લા માટે એક્શન પ્લાન બનાવાયો છે. દર સોમવારે અમે પાણી સમિતિમાં એની સમીક્ષા કરીએ છીએ અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક ધોરણે નવા કામો મંજૂર કરીને એ હાથ ઉપર લઈને સમસ્યાનો ઉકેલ પણ લાવીએ છીએ. જ્યાં હેન્ડપંપની જરૂરિયાત છે ત્યાં હેન્ડપંપ 150 જેટલા દાતાને અમીરગઢ વિસ્તારમાં મંજૂર કરી દીધા છે અને એની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. એના સિવાય પશ્ચિમ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં બોર્સની જરૂરિયાત છે એ ધ્યાને લઈને પણ કામગીરી હાથ ધરેલ છે. કેવલ નાગરિકો માટે જ નહીં પણ પશુધન માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે પાણી પુરવઠા વિભાગને તાકીદ કરવામાં આવેલ છે અને એ મુજબની કામગીરી એમના તરફ થઈ રહી છે, જેનું અમે ડેલી મોનિટરિંગ કરી રહ્યા છીએ. ઘાસચારા બાબતે પણ નવા ઘાસ ડેપો ખોલવામાં આવેલ છે અને જ્યાં રિમોટ વિસ્તાર છે ત્યાં પણ ઘાસચારો નિયમિત મળે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના જડિયા પીએચસી સેન્ટરમાં જાડી પેટા કેન્દ્રની બહાર સરકારી દવાઓનો જથ્થો સળગાવી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
बनासकांठा जिल्लाना धानेरा तालुकाना जाड़ी गामना पेटा आरोग्य केन्द्रनी बहार सरकारी दवानो जत्थो सळगावी देवामां आवता ग्रामजनोमां रोष जोवा मळी रह्यो हतो। बनासकांठा जिल्लामां धानेरा तालुकाना जड़िया पीएससीमां आवता जाड़ी पेटा केन्द्रमां आरोग्य कर्मचारी तरीके युवक अने युवती नौकरी करे छे। गाम लोकोनो आक्षेप छे के जाड़ी पेटा केन्द्रमां नौकरी करता समाज द्वारा सरकारी दवानो जत्थो गाम लोकोने आपता ज नथी अने पेटा केन्द्रनी बहार ज फेंकी दे छे अने तेने सळगावी देवामां आवे छे। आ समग्र मामले न्यूज पॉइंट चैनल द्वारा धानेरा बीएचओ अने जिल्ला आरोग्य अधिकारीने जाण करवामां आवता जिल्ला आरोग्य अधिकारी आ समग्र मामले तपासना आदेश आप्या छे। सौथी मोटो सवाल तो ए छे के आ दवाओ लोकोना आरोग्य माटे छे तो आ दवाओने केम फेंकी देवामां आवी, शुं पेटा केन्द्रनी अंदर कोई तपास आववानी हती जे डरथी आ दवाओनो जत्थो बहार फेंकी देवामां आव्यो। आ दवाओनो जत्थो एक्सपायर पण नथी थयो अने दवाओना जत्थाने केम सळगावी देवामां आव्यो। बनासकांठाना गामડાઓમાં કામ કરતા આરોગ્યના કર્મચારીઓ શું બનાસકાંઠાના ગામડાના લોકોને અભણ સમજે છે, અંગૂઠા છાપ સમજે છે તો આવું વર્તન કરવામાં આવે છે? આવા તો અનેક સવાલો ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે। શું સમગ્ર મામલે આરોગ્ય મંત્રી દ્વારા તપાસ કરીને આ બે કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે કે પછી આમ જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકારી દવાના જથ્થાને લોકોને આપવાની જગ્યાએ આમ જ સળગાવી દેવામાં આવશે? બનાસકાંઠાને અડીને આવેલા માઉન્ટ આબુમાં રીંછ માનવ વસ્તીમાં આંટો મારવા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં શહેરી વિસ્તારમાં બે રીંછ દેખાતા લોકોમાં ડરનો માહોલ છે। રીંછ શહેરી વિસ્તારમાં આવી ઘરમાં લટાર મારી જતું રહ્યું હતું। શહેરી વિસ્તારમાં રીંછની લટાર મારતા સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે। જંગલોમાં પાણીના અભાવે વન્ય પ્રાણીઓ આવી રહ્યા છે। માનવ વસ્તીમાં રીંછ દેખાતા લોકોમાં ડરનો માહોલ છે। આજરોજ પાલનપુરમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુરના અલગ અલગ સેવા વસ્તી વિસ્તારમાં જઈ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું। 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે આજરોજ પાલનપુરમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુરના અલગ અલગ સેવા વસ્તી વિસ્તારમાં જઈ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે પક્ષી કુંડા વિતરણ, પાણીનું પરબ તેમજ અનેક ધાર્મિક પ્રસંગોએ લાભ આપે છે। આ મિસ્ટર સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયામાં 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ અંતર્ગત અલગ અલગ પ્રવૃત્તિમાં સેવાઓ આપે છે। એના કાર્યકર્તાઓ અને યુવા મિત્રોએ મળી પાલનપુરના વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કરાયું અને અમારા એનએસએના યુવા મિત્રો અને કાર્યકર્તાઓનો માત્ર એટલો ઉદ્દેશ છે કે વિવિધ સંગઠનો, વિવિધ મિત્ર મંડળો દ્વારા આવા ગરીબ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે તે જ અમારો સંદેશ છે। અને આ રીતનું ફૂડ પેકેટનું વિતરણ કરવાથી કોઈ ગરીબ માણસ ભૂખ્યો ના રહી જાય, બસ એ જ અમારો લક્ષ્ય છે। લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે। જાહેર સંસ્થાની ગેસ અને તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે। લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે। જાહેર સંસ્થાની ગેસ તેલ કંપનીએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કર્યો છે। રાંધણ ગેસના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5% જેટલી વધી છે। આ વધારો આજથી 1 મેથી જ લાગુ થશે। આ વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકરોને સિલિન્ડરની કિંમત ₹496થી વધીને ₹502 પહોંચી ગઈ છે, જ્યારે અમદાવાદમાં ગેસના બાટલાની કિંમત આશરે ₹700.70ને બદલે ₹700.70 ચૂકવવાની પડશે। આ સાથે કોમર્શિયલ સિલિન્ડર ₹730માં કંપનીઓ વેચશે। 1 એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે ₹5 વધાર્યો હતો, જ્યારે સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ₹25 વધારી હતી। દિલ્હીમાં ઇન્ડેનના 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડર કિંમત ₹706.50 છે। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। એન્જલ સ્કૂલ લીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી,
કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને શેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ, સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. થરાદ એસટી નિગમ દ્વારા ગુજરાત એસટી સ્થાપના દિવસ અને વિશ્વ કામદાર દિવસ ઉજવણી કરવામાં આવી. થરાદ એસટી નિગમ દ્વારા ગુજરાત એસટી સ્થાપના દિવસ અને વિશ્વ કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ કામદાર દિવસ અને એસટી નિગમ સ્થાપનાના દિવસ નિમિત્તે થરાદ એસટી વિભાગ દ્વારા ડ્રાઈવર સલામતી અને વ્યસન મુક્તિ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર વિભાગીય ઇજનેર શ્રી સોલંકી સાહેબ, ડેપો મેનેજર શ્રી થરાદ કેએમ ભટ્ટ, આ પ્રસંગે બ્રહ્માકુમારીના પુષ્પાબેન દ્વારા ડ્રાઈવરભાઈને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું અને મનની શાંતિ માટે અને આત્માની શાંતિ સુધી પહોંચવા પરમાત્મા વગર કોઈ આરો નથી. અને વધુમાં શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓ પ્રામાણિક હોય છે. તેના દાખલારૂપી ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈના પૈસા દાગીના જો બસમાં ભૂલી જાય તો ડ્રાઈવર કંડક્ટર પ્રામાણિકતા બતાવીને મુસાફરોને પરત કરતા હોય છે અને તેમની પ્રામાણિકતા દાખવતા હોય છે. થરાદ રેફરલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર માથુર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવું પડે, જેમ કે ગુજરાતમાં દારૂની બંદી છે છતાં લોકો ગુજરાતમાં દારૂ પીવે છે. આપણે આપણા મનને મક્કમ રાખવું જોઈએ અને આવા વ્યસનથી દૂર રહેવું જોઈએ. વધુમાં ડૉક્ટરે જણાવ્યું હતું કે અત્યારે ગરમી ખૂબ જ વધારે પડી રહી છે, ત્યારે લૂથી બચવા માટે ઠંડા પાણીવાળું કપડું માથા ઉપર મૂકવું અને વધારે જરૂર જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી. આ પ્રસંગે એસટી નિગમમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે ગુજરાત એસટી નિગમને 59 વર્ષ પૂર્ણ થતાં કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી. ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પાટણના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરીની સામે કારમાં અચાનક આગ લાગી છે. આગ લાગતા કાર ચાલક તરત જ નીચે ઉતરી જતા તેનો જીવ બચ્યો હતો. કાર ચાલક ચાણસ્મા તાલુકાના મીઠી ઘારિયાલનો રહેવાસી છે. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વકીલ પંકજ વેલાણીએ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરી છે. બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં પાણીની તંગી લઈને તંત્ર થયું દોડતું. પાણીના ટેન્કર વડે આંતરિયાળ વિસ્તારમાં પૂરું પાડે છે પાણી. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ચોમાસું નિષ્ફળ નીવડતા પ્રજાને અગનગોળા વરસાવતી ગરમીમાં પાણી મેળવવા માટે રજડપાટ કરવો પડી રહ્યો છે. આ અહેવાલ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં પ્રસારિત થતાં એસીમાં બેસી રહેતા સરકારી બાબુ ઘોર નિંદ્રામાંથી જાગી દોડતા થયા અને કેટલાક ગામડામાં ટેન્કર શરૂ કરાયા છે. અમીરગઢ તાલુકો આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર છે, ત્યારે આ તાલુકાના લોકો મહત્તમ વરસાદ આધારિત તેમજ સિંચાઈના જળાશયો આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરંતુ કમનસીબે એક ગત વર્ષે ચોમાસું નિષ્ફળ નીવડતા લોકો જળાશયો સુકાયા અને તટ ટૂંકાયા હોવાથી લોકો સહિત પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે.
જો સરકારના પાણીની તકલીફ ન હોવાના ગાણા વચ્ચે લોકો કાળઝાળ ગરમીમાં પાણી પાણીના પોકાર વચ્ચે પાણી મેળવવા માટે ડુંગરો ખોલી રહ્યા છે, ત્યારે અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલના પ્રતિનિધિ દ્વારા થોડાક સમય પહેલાં લોકોને પાણી માટે વલખા મારતોનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, ત્યારે આજ રોજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને 8-10 ગામોમાં ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે, તેથી લોકોએ ન્યૂઝ પોઈન્ટ ચેનલના આ અહેવાલને બિરદાવ્યો હતો. અમીરગઢ તાલુકા મથક સહિતના ગ્રામીણ વિસ્તારમાં જળસંકટ સર્જાયું છે, ત્યારે જળસંકટના નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને સ્થાનિક ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે, પરંતુ લોકોની રજૂઆતને કોઈ ધ્યાને ના આપતું હોવાનો આક્ષેપ પ્રજા કરી રહી છે. અમીરગઢ તાલુકામાં બિનપિયત ખેતી ધરાવતા ખેડૂતો માટે સિંચાઈના ડેમો આશીર્વાદ સમાન છે, જોકે તેઓના પણ તળિયા દેખાઈ આવતા ખેડૂત પુત્રની પણ દયનીય હાલત થવા પામી છે. તો વળી તંત્ર દ્વારા પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવતા લોકોએ રાહત મેળવી છે. પૂરે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ અંદર અમારે પાસે 3 સેન્ચુરીજ હૈ ઓર ઇસ સમય ચૂંકિ અછત કા એક તરહ સે સમય હૈ. અબ જ્યાદાતર 9 સે જ્યાદા તાલુકા હમારે યહાં અછતગ્રસ્ત હૈ, પાણી કી કાફી કમી હૈ, લેકિન ફિર ભી હમ લોગોને લગભગ એસા પ્લાન કિયા હૈ કિ હર 2 સ્ક્વાયર કિલોમીટર કે એરિયા મેં એક નેચુરલ યા આર્ટિફિશિયલ જો ભી હમારે પાણી કા પોઈન્ટ હૈ उसको लगातार हम पानी इसे वो टैंकर से या विंड मिल जहाँ पे हमारे विंड मिल काम कर रहे हैं, जहाँ नहीं काम कर रहे हैं हम टैंकर से पानी लगातार भर रहे हैं जिससे वन्य प्राणियों को कोई पानी की तकलीफ़ ना हो. हमने आगे भी मई जून के महीने में जब जैसे जैसे गर्मी हमारी बढ़ती चली जाएगी उसके हिसाब से हमने इसके लिए और भी ज़्यादा ध्यान देने की और एक एक स्टाफ को उसके लिए मुस्तैद रहने की बात कही कि सभी लोग मिल करके ऐसा ध्यान दें कि पानी की कहीं भी किल्लत कोई भी वन्य प्राणी को ना हो. देखिए रिच के हमले जहाँ जहाँ पे हुए हैं उसमें जंगल विस्तार वाले रास्ते पर कहीं भी रात में कोई गया अचानक और बच्चे वाला अगर कोई रिच होगा तो ऐसी स्थिति में कभी कभी हमले हो जाते हैं जब भी लोगों को दिखाई नहीं देता या कभी ऐसा भी है कि लोग रास्ते में चलते हैं ध्यान नहीं देते इस बात पर कि वन्य प्राणी आसपास है. वन्य प्राणी अक्सर यहाँ पर रिच जो है वो डर के हमला करता है, कभी वो जानबूझ के हमला नहीं करता है क्योंकि वो तो कभी भी मनुष्य के ऊपर इस तरह से सोशलाइज्ड एनिमल नहीं है जो मनुष्य के साथ रहता है, वो थोड़ा सा दूर भागता है, साई एनिमल है. આજ રોજ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાતીઓએ 59માં સ્થાપના દિવસની ઉજવણી કરી. આજે વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાર ગુજરાત. 1 મે 1960ના દિવસને ગુજરાતીઓ સ્થાપના દિવસ 59માં સ્થાપના દિવસનું ઉજવણી કરી રહ્યા છે. આપણને જણાવી દઈએ કે આ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા હતા. વર્ષ 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું 1 મે 1960ના દિવસે, જ્યારે બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા. મહાગુજરાત આંદોલન એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. હડતાળો, વિદ્યાર્થીઓ દેખાવો, જંગી સરઘસો, પોલીસોના ગોળીબાર, વિદ્યાર્થીઓના મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ. 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે. રાજ્ય પુનઃરચના પંચે 1955માં ભારત સરકારને પોતાનું અહેવાલ સુપરત કર્યો. 6 ઓગસ્ટ 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા પ્રજાને આંચકો લાગ્યો. આથી 7 ઓગસ્ટ 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન આપ્યું. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને લેકે રહેંગે મહાગુજરાતનો નારો બુલંદ બન્યો. 8 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કોંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવ કર્યો. પોલીસે અંધાધૂધ ગોળીબાર કર્યો અને એમાંય 5 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયા. મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા હતા. 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નિમાયા
आया। इंदुलाल याज्ञिक के महागुजरात आंदोलन नु नेतृत्व लेता कार्यक्रम में नवी चेतना जागी। 2 ऑक्टोबर 1956 ना दिवसे महागुजरात आंदोलन ना जुस्सा ना प्रतीक समान हतो। पंडित जवाहरलाल नेहरू ने समांतर इंदुलाल याज्ञिक ना नेतृत्व में अमदावाद नी लो कॉलेज में पण सभा योजाई। इंदुलाल नी सभा में अंदाजे 3 लाख लोग उपस्थित रहा हता, ज्यारे नेहरू नी सभा में 5 हाजरी हती। इंदुलाल याज्ञिक इंदु चाचा तरीके ओळखाया। आंदोलन दरमियान 1957 में चूंटणी आवी अने महागुजरात जनता परिषदे पण चंपलाव्यू। इंदुलाल याज्ञिक सहित 5 उम्मीदवारो लोकसभा में चूंटाया। समग्र गुजरात में गामे गाम नगरो में आंदोलन वेगवंतु बन्यु हतु। 6 डिसेम्बर 1959 रोज दिल्ली में विभाजन प्रश्न निकाल माटे कांग्रेस हाईकमान समिति मड़ी। बैठक बीजा ज दिवसे मुंबई राज्य विभाजन माटेनी दरखास्त ने मंजूरी आपी देवाई। आखरे मुंबई साथेनु महाराष्ट्र अने डांग साथेनु गुजरात अलग पड़ा। मूक सेवक रविशंकर महाराज हस्ते अमदावाद साबरमती आश्रम में नवा राज्य उद्घाटन थयु। प्रथम राज्यपाल महिंदी नवाज जंग अने मुख्यमंत्री तरीके जीवराज मेहताए कार्यभार संभाळ्यो। आंदोलनकारीओ अने गुजरात माटे 1 मे 1960 ना दिवसे जाने के सोनानो सूरज उग्यो। સાંચોરથી થરાદ હાઈવે પર દાડમ ભરેલો ટ્રક પલટી ખાતા દાડમના બોક્સ રસ્તા પર વેરવિખેર। બનાસકાંઠા ખોડા ચેકપોસ્ટ નજીક ટ્રક પલટી, થરાદથી સાંચોર જઈ રહેલી ટ્રક પલટી। ટ્રક પલટી મારતા દાડમના બોક્સ રોડ ઉપર વેરવિખેર। ટ્રકનું સ્ટેરિંગ અચાનક લોક થતા ઘટના બની। ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ, મોટી જાનહાનિ ટળી। બનાસકાંઠાના ધાનેરામાં સૈન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના ધાનેરામાં સૈન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ધાનેરામાં સૈન ધર્મશાળામાં આજે સૈન જયંતિ નિમિત્તે સૈન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સંમેલનને સફળ બનાવ્યું હતું। સૈન જયંતિ નિમિત્તે સૈન સમાજના શિરોમણી એવા સૈનજી મહારાજની મહાઆરતી પણ કરવામાં આવી હતી। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાલનપુરમાં લડબી નદી પર થયેલ દબાણોને દૂર કરવા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર। ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠામાં પાણીનો કંકળાટ। બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન ઉકેલવા જિલ્લા કલેક્ટરે બનાવ્યો એક્શન પ્લાન। બનાસકાંઠા જિલ્લામાં ઝાડીપેટા આરોગ્ય કેન્દ્ર બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા આરોગ્ય વિભાગે આપ્યા તપાસના આદેશ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।